વંથલી પોલીસ અધિકારી મકવાણાના આયોજન હેઠળ ફૂડ પેટ્રોલિંગનું આયોજન આજે વંથલી શહેરમાં વંથલી પોલીસના પોલીસ અધિકારી એમ કે મકવાણાના માર્ગદર્શન હેઠળ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. રેપિડ એક્શન ફોર્સ અને પોલીસના ફૂડ પેટ્રોલિંગથી સમગ્ર વંથલીની શહેરની જનતામાં કુતૂહલ સર્જાયું. મીડિયા દ્વારા બાબતે આરપીએફના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કુમારને પૂછતા જણાવ્યું હતું કે આ પરિચય અભ્યાસથી લોકોમાં પોલીસની છબીને વધુ મજબૂત બનાવવા અને અસામાજિક તત્વો પર પોલીસનું નિયંત્રણ રાખવા સ્થાનિક પોલીસને મદદ કરવાનો છે. સાથે સાથે મીડિયા સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું કે રાજ્યમાં કે સ્થાનિક વિસ્તારમાં જ્યારે આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થાય ત્યારે રેપિડ એક્શન ફોર્સ દ્વારા આ વિસ્તાર પરિચિત હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અનુકૂળતા રહે. અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે અલગ અલગ એજન્સીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અનેક મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે, જેમાં ગુનેગારોમાં પોલીસ પ્રત્યેનો ભય જાળવી રાખવો અને સામાન્ય પ્રજાને પોલીસ થકી સલામતીનો અહેસાસ કરાવવાનો હોય છે. બ્યુરો રિપોર્ટ, હાર્દિક વાણિયા, વંથલી. मैं पुलिस इंस्पेक्टर राजेंद्र कुमार हंड्रेड होटल में आ रहे अहमदाबाद से हूँ. हमारा यहाँ वंथली पुलिस स्टेशन के अंदर आज का फेमिलाइजेशन एक्सरसाइज थी, जो हम प्रत्येक साल हर साल आके हम यहाँ पे प्रत्येक पुलिस स्टेशन में ये एक्सरसाइज करते हैं. इसका उद्देश्य यही है कि हम पहले से मतलब भविष्य में ऐसी कोई आपदा या कोई भी सांप्रदायिक या कैसे भी तरह की कोई घटना हो तो पहले से हम उसकी चीज़ का हम देख के रखते हैं कि इधर से क्या रूट है, कितना दूर है पुलिस हेडक्वार्टर से और कौन सा इलाका संवेदनशील है कौन सा नहीं है, जिससे कि हम तुरंत से तुरंत पहले मतलब जो भी घटना हो तो तुरंत से तुरंत पहुंच गए और एकदम मतलब शांति व्यवस्था स्थापित की जाए, ये हमारा मकसद रहता है. ये प्रत्येक साल हम करते रहते हैं सभी पुलिस स्टेशनों में.